સુરત શહેરના અનેકો વિસ્તારોમાં પાણીનો મોકાળ શરૂ થઈ ગયો છે. તો કે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તો ગંદુ દુર્ગંધયુક્ત વાસ મારતું જીવાત પારું પાણી આવતું હોય તેને લઈને અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કાંઈ નિવેડો ન આવતા લોકો આવું જ પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સુરતના સોનીફળિયા વિસ્તારની. સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના પાપે સુરતમાં અને તેમાં પણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તેમ લાગી રહ્યું છે. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સોનીફળિયા વિસ્તારની. સોનીફળિયા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધયુક્ત ગંદુ જીવાતવાળું પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. ત્યારે સોનીફળિયાના એક જાગૃત નાગરિક કૌશિક રાણાએ હાલ અનેકવાર સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કરી છે કે સોનીફળિયાના નાની દેસાઈ પોળ, નગર સેઠની પોળ, દેસાઈ પોળ, મહાલક્ષ્મી માતાની પોળ, વાઘેશ્વરી માતાની પોળ, હનુમાન પોળ, એની બેસન્ટ રોડ, હિન્દુ મિલન મંદિર વાળા રોડ અને નાનાભાઈ રોડ સહિતના વિસ્તારના મકાનોમાં સુરત મનપા દ્વારા અપાતું પાણી ગંદુ, દુર્ગંધયુક્ત, વાસ મારતું અને જીવાતવાળું આવી રહ્યું છે. હાઇડ્રોલિક વિભાગમાં સ્થાનિક આગેવાનો, જે મેં આપને પહેલાં નામ કહ્યું તેમ કૌશિક રાણા, રજૂઆત કરી હોવા છતાં પણ આજે પણ આવો જ પાણી આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.